मॉर्निंग विद्यार्थी मित्रों, तो धोरण त्रण अने विषय छे आपणो आसपास एटले पर्यावरण। पर्यावरणमां आपणो पाठ छे फरर, पाठ छे आपणो 8 अने आपणो विषयांक छे फरर। तो पक्षीओ विषे, तो पक्षीओ कोने कहेवाય? तो पक्षीओ तो તમે ભણ્યા છો, તમે 1 થી 3 સુધી તમે પક્ષીઓ, તો પક્ષીઓ કોને કહેવાય? તો પક્ષીઓ વિશે પણ તમે ભણ્યા હશો, તો પક્ષીઓના નામ પણ તમને ખબર હશે। તો વિદ્યાર્થી મિત્રો, તો પક્ષીઓના નામ તમારે બોલવાના છે। તો તમારે મોર, પોપટ, કાગડો, પછી ઘુવડ, કોયલ, ચકલી, સંભળી અને પોપટ જેવા પંખીઓને આપણે પક્ષીઓ પણ કહીએ છીએ। તો આ બધા પક્ષીઓ તમે જોયા પણ હશે, પક્ષીઓના નામ પણ તમને ખબર હશે, ને પક્ષીઓનો અવાજ, એ કેવો અવાજ કરે છે, એ પક્ષીઓના અવાજ વિશે પણ તમને ખબર હશે, કયું પક્ષી કેવો અવાજ કરે છે, અને તેમના રંગ, તો એમનો રંગ પણ કેવો હશે એ પણ તમને ખબર હશે। અને તમે 1 થી 3 સુધી પક્ષીઓના નામ અને તેના રંગ અને અવાજ વિશે પણ તમને ખબર હશે। તો આપણો પાઠ છે ફરર। તો પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે અને તે વિવિધ પ્રકારના માળાઓ પણ બનાવે છે અને તે અનાજ પણ ચણે છે। તેમનો અવાજ પણ ખૂબ મીઠો હોય છે અને તે ખૂબ જ અવાજથી આપણો અવાજ વિશે શું કરે છે, અવાજ વિશે આપણને મજા આવે છે અને એનો અવાજ પણ આપણને ખૂબ ગમતો હોય છે। તો પક્ષીઓ તો તમે જોયા પણ હશે, તો મોર તો તમે જોયો હશે, મોરના પીછા પણ કેવા સરસ હોય છે અને મોરના માથે મુંગટ પણ હોય છે અને તે ખૂબ નૃત્ય કરતા પણ તમે જોયો હશે અને તે વરસાદમાં, ચોમાસામાં તો ખાસ જોવા મળે છે। તેનો અવાજ પણ તમને ખબર હશે, મોર કેવું બોલે તો ટેહું ટેહું એવો અવાજ બોલે છે અને તે ખૂબ જ મજાનું પક્ષી છે। તે આપણું રાષ્ટ્રીય પક્ષી પણ કહેવામાં આવે છે અને તે ખૂબ સરસ છે, એના પીંછા આપણને ખૂબ ગમે છે। અને આવા પક્ષીઓ કાગડો, તો કાગડો પણ આકાશમાં ઉડે છે અને તે કેવો અવાજ કરે છે, કાકા કાકા એવો અવાજ કરે છે। પછી ચકલી પણ તમે જોઈ હશે, ચકલી કેવો અવાજ કરે છે, તો ચકલી ચી 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 એવો અવાજ કરે છે અને આપણને એવું સાંભળવું ખૂબ ગમે છે અને તે આપણા આંગણાનો પક્ષી પણ કહેવામાં આવે છે અને તે આકાશમાં ઉડી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પક્ષીઓ વિશે પણ તમને ખબર હશે, કબૂતર પણ તમે રતુમણા રંગનું જોયું હશે, તેનો અવાજ પણ તમને ખબર હશે। તો આ પક્ષીઓના નામ અને તેના અવાજ અને તે કેવો ઉડી શકે છે, તેવો માળો પણ ખૂબ સરસ મજાનો બનાવે છે, તો પક્ષીઓ પણ તમે જોયા હશે અને પક્ષીઓ આપણને ખૂબ ગમતા પણ હોય છે। તો આપણો પાઠમાં પક્ષીઓ અને તેના અવાજ વિશે આપણે ભણીશું। તો આપણો પાઠ છે 8 ફરર। પક્ષીઓ ફરર એટલે આકાશમાં ઉડે છે। તો આપણે, ચલો આપણે જોઈએ, તમે પણ તમારી ચોપડી ખોલો અને તમારી ચોપડીમાં તમે જુઓ અને આપણે એમના નામ પણ લખવાના છે। તો આપણે છે, પહેલો છે, મારે માથે મુંગટ છે, હું નૃત્ય કરું છું, પીંછાનું મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહુકું છું, લખો, આપણા ખાલી જગ્યામાં લખવાનું છે, હું કોણ છું? તો કોના માથે મુંગટ હોય છે અને તે નૃત્ય કરે છે અને પીંછા, રંગબેરંગી પીંછા કોને હોય છે વિદ્યાર્થીઓ? તો તમે પક્ષી જોયું છે, આ પક્ષી, તો આ પક્ષી શાનું પક્ષી છે ચિત્ર? તો મોરનું છે, શાનું છે, મોર। તમે પણ તમારી નોટબુકમાં મોર એમ લખવાનું છે। પછી આગળ છે, આ શાનું ચિત્ર દેખાય છે તમને? તો પહેલાં વાંચો,
पूछड़ी मारी लांबी छे। शू कहे छे? पूछड़ी मारी लांबी छे, पूछड़ी में मारे खाचा छे। हूँ आकाश में ऊँचे उड़ू छू, ઉંદર ને હું ખાઉં છું, લખો હું કોણ છું। તો આપણે લખવાનું છે હું ખાલી જગ્યા છું। તો આ પક્ષી સાનું દેખાય છે વિદ્યાર્થીઓ? તમે પણ તમારી ચોપડીમાં જુઓ તો એના પીંછામાં એની પૂંછડી લાંબી છે ને પૂંછડીમાં ખાચા છે। જે ચિત્રમાં તમને પૂંછડીમાં ખાચા દેખાય છે અને એ આકાશમાં ઊંચે ઉડે છે અને ઉંદર જેવું માંસ તે ખાય છે, તે માંસાહારી છે। તો કોણ છે? સમડી છે। તો આપણે શું લખવાનું છે અહીંયા આગળ? સમડી। તમારે પણ તમારી નોટ ચોપડીમાં લખવાનું છે। પછી આગળ છે આ ચિત્ર સાનું દેખાય છે? કાગડો સાનું છે। તો આ ચિત્ર સાનું છે? કાગડો। કાગડો તો દરેકે જોયો હશે અને તેનો અવાજ પણ તમને ખબર હશે। કેવો અવાજ કરે છે? તો કા કા એવો અવાજ કરતા હોય છે। તો શું કહે છે? પીંછા મારા કાળા રંગના છે, માં કાળો મારો રંગ છે, આખો દિવસ ક્રાઉ ક્રાઉ બોલું છું, રંગ મારો ચમકે છે, લખો હું કોણ છું। તો ક્રાઉ ક્રાઉ કોણ બોલે છે? કાગડો બોલે છે। તો ચિત્રમાં આપણે શું બોલવા શું લખવાનું છે? કાગડો એવું આપણે લખવાનું છે। પછી આગળ છે આ ચિત્ર સાનું છે વિદ્યાર્થીઓ? તો આ ચિત્ર પોપટ છે। પોપટ તો તમે જોયો છે। તો પોપટ ક્યાં રહે? તો ઝાડ ઉપર રહે છે। તેનો રંગ કેવો હોય છે? તો લીલો। એની ચાંચ કેવા રંગની હોય છે? તો લાલ રંગની હોય છે। ને પોપટ શું ખાય છે? તો મરચાં એને ખૂબ ભાવે છે। તો આ સાનું ચિત્ર છે, પોપટ છે। તો શું કહે છે? મારા પીંછા લીલા રંગના છે, ચાંચનો રંગ લાલ છે, જામફળ અને લીલા મરચાં ભાવે, અવાજની નકલ મને ખૂબ જ ફાવે, લખો હું કોણ છું। તો એનો રંગ કેવો છે? લીલો છે। પછી એનો ચાંચનો રંગ કેવો છે? તો લાલ છે। અને એને જામફળ અને લીલા મરચાં ખૂબ ભાવતા હોય છે। અને એનું નામ લખવાનું છે। તો કયું પક્ષી છે? તો પોપટ છે। પછી આગળ છે આપણું આ આ પક્ષી સાનું દેખાય છે? તો આ પક્ષી છે આપણે તમે જોયું છે, તમારી ચોપડીમાં જુઓ તો છે કોયલ। એનો અવાજ કેવો હોય છે? ખૂબ મીઠો હોય છે ને બધાને સાંભળવો ખૂબ ગમતો હોય છે। તો શું કહે છે? કુહુ કુહુ હું બોલું છું અને બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખો, ઓળખ અપાવે, હું તો મીઠું ટવકું છું, લખો હું કોણ છે। તો શું કહે છે? કુહુ કુહુ બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ખૂબ સરસ છે અને હું ખૂબ મીઠું બોલું છું। મીઠું કોણ બોલે છે? કોયલ। તો આપણે નામ લખવાનું છે કોયલ। તમે પણ તમારી ચોપડીમાં લખો। પછી વિદ્યાર્થીઓ આ ચિત્રમાં જુઓ, તમે આ પક્ષી કદાચ જોયું પણ હશે અને કદાચ જોયું ના પણ હશે। તો આ પક્ષી સાનું છે? તો શું કહે છે? મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું, લખો હું કોણ છું। તો વિદ્યાર્થીઓ તમે આ પક્ષીને તમે પણ જોયું હશે અને ના પણ જોયું હશે। તો ચોપડીમાં તમે જુઓ આ પક્ષી અલગ પ્રકારનું દેખાય છે। તે મરેલા પશુ પક્ષીઓ અને મરેલા જીવજંતુઓ ખાય છે અને તે ગંદકી સાફ કરે છે અને તે ખૂબ આકાશમાં ઉડે છે। તે પંખીઓનો ખૂબ મોટો રાજા છે આ। તો કયું પક્ષી છે?
गीध छे तो गंदगी कौन साफ करे तो गीध तो आ पक्षी नाम से गीध छे। પછી ચાંચ મારે ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું છું, હું અનોખો પંખી કહેવાઉં છું, લખો હું કોણ તો ચાંચ મારે ખૂબ તીણી એટલે અણીદાર છે, ચાંચની સોય વાપરું છું, ચાંચની સોય બનાવું છું અને વાપરું છું, ને પાંદડા સીવી ને ઘર બનાવું છું, અનોખું પંખી કહેવાવું છું, તો કોણ પાંદડા કોણ સીવે છે તો દરજીડો, પક્ષીનું નામ છે દરજીડો। તો આ પક્ષી તમે જુઓ એને ચાંચ કેવી તીણી એટલે ખૂબ લાંબી અને અણીદાર હોય છે, અને તે પાંદડા સીવીને શું બનાવે છે, સોયને દોરો ને પાંદડા સીવીને પાંદડા સીવે છે, તો આ પક્ષી કયું છે દરજીડો છે। પછી આ પક્ષી તમે જોયું હશે, આ પક્ષીનું નામ છે કબૂતર છે, કયું છે કબૂતર છે। તો ચાંચ મારી ગુલાબી છે, પીંછા મારા પુખરા છે, ગુટરગુ બોલ્યા કરું છું, હું ઘરમાં મારું ઘર બનાવું છું, લખો હું કોણ છું। તો તમારે લખવાનું છે ખાલી જગ્યામાં, ચાંચ મારી લાંબી છે, ચાંચ મારી ગુલાબી રંગની છે, પીંછા મારા ભૂખરા છે, પીંછા કેવા છે ભૂખરા રંગના, અને ચાંચ ગુલાબી રંગની છે, ગુટરગુ એટલે ગુહુ ગુહુ એવું કોણ બોલે છે ગુટરગુ એવું અવાજ, તો કબૂતર બોલે છે, અને હું ઘરમાં રહું છું, આપણા ઘર આંગણાનો પક્ષી પણ કબૂતર કહેવામાં આવે છે। તમે પણ તમારી ચોપડીમાં નામ લખવાનું છે। પછી આ છે આ પક્ષી તમે જોયું છે, તમે આ પક્ષીનું નામ પણ લખો, આ પક્ષી કયું છે તો શું કહે છે, ઝાડના થડને કાણું કરું છું, છુપાયેલી કીડાથી પેટ ભરું છું, આખો દિવસ ટક ટક કરું છું, લાકડું ખોદવાનું હું કામ કરું છું, લખો હું કોણ છું એમ। તો ઝાડના થડને શું કરે છે, ખોદે છે અને કાણું પાડે છે, અને એમાં અહીંયા છુપાયેલી જે જીવાણુઓ હોય કીડાઓ હોય એનાથી એ પેટ ભરું છું, અને આખો દિવસ ટક લાકડાને લાકડું ખોદે છે, અને તે ટક ટક એવો અવાજ કરે છે, અને હું લાકડું ખોદવાનું કામ કરું છું, તે પક્ષી કયું છે લક્કડ ખોદ છે। તો વિદ્યાર્થીઓ તમારે પણ તમારી આની અંદર નામ લખવાનું છે લક્કડ ખોદ। તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણને પક્ષીઓ અને તેના અવાજ વિશે વાત કરવામાં આવી છે, અને પક્ષી શું કરે છે, એનો ખોરાક શું છે, કેવા રંગનો છે, એનો અવાજ કેવો છે, તો આ પાઠમાં આપણને કહેવામાં આવ્યું છે। તો દરેક વિદ્યાર્થીએ પોતાની ચોપડીમાં આ ચિત્રોને જોઈ અને તેના અવાજ અને એના રંગ વિશે આપણે સમજ્યા છે, અને આ ચિત્ર પરથી આપણે એનું નામ પણ લખવાનું છે। પછી આગળ છે આપણે આ પક્ષી, આ પક્ષી તમે જોયું છે, તો આ પક્ષી છે ગુવળ, જે દિવસે જોતું નથી અને રાતે તે જાગે છે, તે રાતે જુએ છે અને દિવસે તે જોતું નથી, નામ છે ગુવળ। તો શું કહે છે, જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી, જંગલમાં આટલો બધો અવાજ છે ને થાય છે, તો પક્ષીઓ અવાજ કરી મૂકે છે, અને આ પક્ષી શું કહે છે હું સૂઈ શકતો નથી, તો આ પક્ષી રાતે જુએ છે અને દિવસે જોતું નથી, તે નથી તે આ રાતનું પક્ષી છે, નામ છે ગુવળ। શું છે ગુવળ, વાલા ગુવળ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે, તો પક્ષીઓ શું કહે છે વાલા ગુવળ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે, આ બે પક્ષીઓ એકબીજાને વાતો કરે છે, હા બંને પક્ષીઓ એકબીજા સાથે વાતો કરે છે અને ગુવળને કહે છે,
બધા પક્ષીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. ઘુવડ પૂછે છે, આ આટલો બધો અવાજ શાનો છે? તો આ પક્ષી શું કહે છે? તો બધા પક્ષીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે, તે બૂમો પાડે છે. તો આ પક્ષીઓ એકબીજાને વાતો કરે છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠમાં આપણને એટલા ઘણા બધા પક્ષીઓને અટકાવવામાં આવી છે અને પક્ષીઓની સભા ભરાય છે, પક્ષીઓની સભા ભરાય છે. તો ઘુવડે વાત શરૂ કરી. તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાઈએ છીએ. આપણા નખ, ચાંચ, પીંછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા અવાજ પણ સમાન હોય છે. આપણે બધા અલગ છીએ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ છીએ અને અવાજ પણ સમાન હોય છે, તો આ દુનિયા કેવી નિરસ લાગે. તો પંખીઓની સભા ભરાય છે અને ઘુવડે વાત શરૂ કરી છે, આપણે બધા અલગ છીએ. આપણા બધાના નખ, ચાંચ અને પીંછા અને અવાજ પણ જુદા જુદા હોય છે, છતાં આપણે બધા પંખી અવાજ પણ સમાન હોય છે. તો આ સમાન દેખાવ પણ અલગ હોય છે, સમાન ખોરાક પણ અલગ હોય છે અને અવાજ પણ સમાન હોય છે. તો આ દુનિયા કેવી નિરસ, દુનિયા કેવી લાગે છે? નિરસ લાગે છે. તો આ પાઠમાં કેટલા પક્ષીઓ પોતાની વાત કરે છે કે દુનિયા કેવી અલગ છે. તો આ પાઠમાં આપણે કેટલાક પક્ષીઓની વાત કરવામાં આવી છે. તો વિચારો અને લખો. તો આવે છે પાઠમાં બતાવેલા કેટલાક પંખીઓ તમે જોયા છે, તેમના નામ પણ લખો. તો આપણે આ પાઠમાં કેટલા પક્ષીઓ અના ચિત્રો આપણે જોયા છે અને તેના નામ પણ આપણને ખબર છે, કયું પક્ષી અને તેનો રંગ અને તેના અવાજ વિશે પણ આપણે જોયું. તો આ પાઠમાં આપણે પંખીઓના નામ પણ લખવાના. તો આ પાઠમાં આપણે બતાવેલા કયા પંખીઓ તમે જોયા છે, તેમના નામ લખો. તો પાઠમાં આપણે કયા પક્ષીઓ જોયા છે? તો મોર, પોપટ, ચકલી અને સમડી, ઘુવડ, કોયલ, કબૂતર અને ગીધ જેવા આપણે પક્ષીઓ અને પંખીઓ જોયા છે. તો વિદ્યાર્થીઓ, તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે તમે જોયેલા પાઠમાં પક્ષીઓના નામ. પક્ષીઓના નામ પણ આપણે લખવાના છે. પછી છે શોધી કાઢો. આપણે શોધીને લખવાનું છે. હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ. તમે શાળામાં અથવા ઘરની આજુબાજુ જાઓ ત્યારે તમારે પંખીઓ જોવાના છે અને પંખીઓના નિરીક્ષણ કરવાનું છે. આ પક્ષી કયું છે અને કેવો અવાજ કરે છે અને તેનો રંગ પણ કેવો છે. તમે બહાર જાઓ છો ત્યારે તમારે આ પંખીઓનું નિરીક્ષણ કરવાનું છે અને પંખીઓ જોવાના છે. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો? તો તમે બહાર ઘરની આજુબાજુ અથવા સ્કૂલમાં અથવા બગીચામાં તમે કયા છો, તમે કયા કયા પંખીઓ જોયા છે તમને ખબર હશે. મોર, ચકલી, પોપટ, કોયલ જેવા પંખીઓ આપણે જોયા છે. તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો? તો તમે વિદ્યાર્થીઓ કેટલા પંખીઓને ઓળખો છો તેના નામ પણ તમારે લખવાના છે. જેટલા પક્ષીઓ તમે જોયા છે એ પક્ષીઓના નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે કેટલાક પક્ષીઓની વાત કરવામાં આવી છે. તો આપણે વિદ્યાર્થીઓ, આપણે પક્ષીઓના નામ લખવાના છે, તમારી નોટબુકમાં પણ લખવાના છે. પક્ષીઓના નામ લખવાના છે અને તેના અવાજ અને રંગ વિશે પણ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને આ ચિત્રો પણ આપણે દોરતા પણ શીખવાના છે. ચકલી, મોર, પોપટ જેવા પક્ષીઓનું આપણે ચિત્ર પણ દોરી શકીએ છીએ અને તેમાં આપણે રંગ પણ પૂરી શકીએ છીએ કે એનો રંગ કેવો હોય છે.
આપણે પણ ચિત્ર પણ દોરી શકવાના છે અને તેમાં સરસ મજાના રંગો પણ પૂરી શકવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં પક્ષીઓના નામ અને તેના અવાજ અને તે ઉડી શકે છે અને તેમનું તે કેટલાક માળામાં રહે છે, કેટલાક ઘરમાં રહે છે, કેટલાક આકાશમાં ઊંચે ઉડી રહે છે તે તો આ પક્ષીઓના નામ લખવાના છે અને પક્ષીઓ આપણને ખૂબ ગમતા હોઈએ છીએ. તો વિદ્યાર્થીઓ, તમારે પણ તમારી નોટબુકમાં લખવાનું છે અને દરેક વિદ્યાર્થીઓ આ ચિત્રો જોવાના છે અને આના નામ પણ તમારે લખવાના છે. નમસ્કાર.